हेलो विद्यार्थी मित्रों, आजना ऑनलाइन लेक्चर में आपनु स्वागत छे। आगळना लेक्चर में छे ई आपने आजे आपने अहींया काव्य आपेली छे पांदरा लीला पीड़ा, एमां छे ते काव्य गायती अने समय जीती। आजे आपने शुं करवानुं छे, अहींया कीधुं तुं के पांदरा अने फूलों में छे ई आपने रंग करवानो हतो, एटले आजे आपने छे ई पांदरा अने फूलों में विविध प्रकारना रंग पूरीशुं। हालो हवे आपने रंग पूरीए। आ मारी पासे छे लीलो रंग छे, पांदड़ा छे ई आपने जोया हशे के लीला कलरना हशे, एटले के आपने जो अहींया एक पांदड़ू देखाय छे अहींया आपने छे ई लीलो रंग पूरीशुं। आवी रीते तमारे पण आ अहींया छे ई रंग पूरवानो रहेशे, फूलो अने पांदड़ामां विविध प्रकारना रंग पूरवाना रहेशे। આવી રીતે છે ઈ અહીંયા આપણે પાંદડામાં છે ઈ કલર પૂરવાનો છે, અને મારી સાથે તમારે પણ કલર પૂરવાના રહેશે। હવે અહીંયા પણ આપણે પાંદડા દેખાય છે, એમાં પણ આપણે રંગ પૂરી શકીએ। બીજા કલરનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ। આ છે જે કલર છે ઈ પોપટી છે, પણ આપણે લીલા કલરનો પણ ઉપયોગ કરીશું। હાલો હવે આપણે વધારે લીલા કલરનો ઉપયોગ કરીએ। આ છે ઈ લીલો કલર છે, વિદ્યાર્થી મિત્રો હું અહીંયા તમને થોડાક પાંદડામાં રંગ પૂરી દઈશ, એટલે પછી તમારે જે નિશાની કરી દઈશ કે આ પાંદડામાં આ રંગ પૂરવાનો છે, એટલે તમારે ઘરેથી પૂરવાનો રહેશે। જે આજનું તમારું હોમવર્ક છે, તમે બુક લઈ લીધી હોય તો તમારી બુકમાં છે ઈ આવી રીતે ફૂલોમાં અને જે પાંદડામાં છે ઈ રંગ પૂરી લેજો। આમાં પણ છે ઈ આપણે લીલો પૂરવાનો છે, જે મેં આ નિશાન કરી દીધું છે। પછી આમાં છે ઈ હું તમને આમાં પણ બધેમાં લીલો કલર પૂરવાનો રહેશે, જે હું પૂરી જ દઉં છું તમને। પછી આપણે અહીંયા ઝીણું પાંદડું આપેલું છે, તેમાં આપણે કયા કલરનો રંગ પૂરીશું? પાંદડા છે ઈ પીળા પણ હોઈ શકે છે, એટલે આપણે પીળા કલરનો પણ રંગ પૂરીશું। હવે આ છે વિદ્યાર્થી મિત્રો મારી પાસે પીળો રંગ, એટલે કે આપણે આ જે નાનું પાંદડું છે એમાં પીળો રંગ પૂરીશું। આવી રીતે પૂરી લેવાનો રહેશે। આમાં છે અહીંયા આપણે જે પાંદડું દેખાય છે એમાં તમારે લીલો રંગ પૂરવાનો છે। હાલો હવે લીલો રંગ લઈ લઈએ, હું તમને થોડુંક પૂરીને બતાવું છું, પછી તમારે આવી રીતે પૂરવાનું રહેશે। આવી રીતે આમ આગળ આગળ પૂરતું જવાનું થશે। આ પાંદડામાં પણ તમારે લીલો રંગ પૂરવાનો છે, પહેલાં આવી રીતે હું તમને પૂરીને બતાવું જ છું, પછી એની માથે તમારે પીળા પડતો રંગ પૂરવાનો છે। આપણે લીલો રંગ પૂરી લીધો, હવે પૂરવાનો છે પીળો। આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે માથે પીળો રંગ પૂરીશું, જેથી આ લીલા અને પીળા પડતા રંગનું પાંદડું આપણે બધાને દેખાય। પછી જે આ પાંદડું છે એમાં આપણે ફક્ત પીળો જ રંગ કરીશું, શું ફક્ત પીળો જ રંગ કરીશું। થઈ ગયું હવે વિદ્યાર્થી મિત્રો, હવે ફરીથી આપણે જે અહીંયા લીલા રંગનો નહીં પોપટી રંગનો ઉપયોગ કર્યો હતો તેનો ઉપયોગ કરીશું। લીલો નહીં પણ પોપટી, આમાં છે એ તમારે પોપટી રંગ કરવાનો છે, જે હું અહીંયા કરું છું।
અહીંયા પણ આપણે પોપટી પડીશું રંગ આ પાંદડામાં, અને પછી છે માથે આપણે લીલો રંગ કરીશું. વિદ્યાર્થી મિત્રો, મારી સાથે પણ તમારે રંગ તમારી બુકમાં પૂરવાના રહેશે. જે બાકી છે એ તમારે તમારા ઘર લેસનમાં આજનું હોમવર્ક સાથે કરવાનું છે. હવે લીલો રંગ લઈએ. આ છે લીલો રંગ જે આપણે આ પાંદડામાં કરશું. હું થોડાકમાં કરીને બતાવું છું. હવે તમારે ઘરેથી કરવાનો છે આ રંગ જે બાકી છે એ. અહીંયા જે પાંદડા છે તેમાં પણ લીલો રંગ કરવાનો છે. હવે આપણે ફૂલમાં છે એ રંગ કરીશું. આ ફૂલ છે એ આપણે કરીશું ક્યાં રંગનું કરીશું? લાલ રંગનું. આ તમારે બાકીનું હું થોડુંક કરી દઉં છું. તમારે ઘરેથી કરવાનું છે. આમાં લાલ રંગ પૂરવાનો છે. હવે આ ફૂલ છે તેમાં કયો રંગ પૂરીશું આપણે? આ છે એ જે વૃક્ષનું થડ છે તેના જેવો રંગ છે એ આ ફૂલમાં કરવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, હું થોડુંક કરી દઉં છું. તમારે છે એ ઘરેથી જે બાકી છે એ રંગ આમાં પૂરવાનો રહેશે. અને જ્યારે તમે સ્કૂલે આવશો ત્યારે હું બધાની બુક ચેક કરીશ. જો હવે આવી રીતે છે એ કલર થઈ ગયા પછી એક સરસ મજાનું ચિત્ર આપણે બધાને જોઈ શકીએ છીએ. હું અહીંયા જે બાકી છે એનો પણ કલર કરી નાખું છું. આવી રીતે તમે તમારા ઘર લેસનમાં આવી રીતે કલર પૂરવાના છે. જે બાકી છે એ તમે તમારા બુકમાં છે એ પૂરી લેજો. હવે આપનું એક સરસ મજાનું ચિત્ર છે એ કલરવાળું તૈયાર થઈ ગયું છે. હવે આપણે આગળના લેક્ચરમાં આ પણ વાંચીને સમજ્યું હતું કે અહીંયા શું લખેલું હતું કે કેટલાક છે લીંબો, લીમડો, આંબો, પછી તુલસી, ફૂદી અને ધાણાના જે પર્ણો હતા વૃક્ષો એને વાટી અને આપણે સુંઘાતા, એટલે કે પછી આપણે એ લખ્યું છે કે શું તમે ગંધની પર્ણોને ઓળખી શકો છો? આ બધા છે એ વૃક્ષો અથવા છોડને પર્ણોને વાટી અને આપણે સૂંઘવાના હતા. પછી શું કરે કહે છે કે આ બધા જે પર્ણો છે તેને ઓળખી શકો છો? તો કે ના, વાટી નહીં ખાય તો આપણે એને ઓળખી ના શકીએ, પણ તેમની ગંધની મદદથી આપણે ખબર પડી જાય કે આ છે એ તુલસી, ફૂદી અથવા તો ધાણાનું છોડનું પર્ણ છે. આ ચિત્ર જુઓ અને સૂકા પર્ણોમાંથી બનાવેલ છે, એટલે કે અહીંયા આપણે આ ચિત્ર આપેલું છે જે વિવિધ પ્રકારના આકારો છે એ સૂકા પર્ણોની મદદથી બનાવવામાં આવેલ છે. શું કહે છે? હવે પાંદડાથી ચિત્રો બનાવો, સૂકા પર્ણોનો ઉપયોગ કરી તમારી નોટબુકમાં જુદા જુદા પ્રાણીઓના ચિત્ર બનાવો. વિદ્યાર્થી મિત્રો, આજે છે એ આપણે આ ચિત્ર જોઈશું અને આગળના જે આપણે લેક્ચરમાં છે એ આનું છે એ આ સૂકા પર્ણો કેવી રીતે ચિત્ર બને છે એ જોશું. અહીંયા શું છે, આ સૂકા પર્ણોની મદદથી વિવિધ પ્રકારના છે એ આવી રીતે આકારો બનાવ્યા છે. આ આપણે કોના જેવું દેખાય છે? હં, આ છે એ ચિત્ર આપણે હાથી જેવું દેખાય છે. આ હાથીનું મોઢું બનાવ્યું છે. આ શું છે વિદ્યાર્થી મિત્રો? આ છે એ આપણે ઉંદર જેવું દેખાય છે જે સૂકા પર્ણોની મદદથી બનાવ્યું છે. અને આ એક આપણે છે એ પક્ષી જેવું દેખાય છે. પક્ષી નહીં પરંતુ શાકભાજી જેવું કે ગાજર ને મૂળા જેવું દેખાય છે. આ છે એ વિવિધ પ્રકારના સૂકા પર્ણોની મદદથી બનાવવામાં આવેલ છે જે આપણે આગળના લેક્ચરમાં બનાવશું. હવે આપણે આગળ શું જોવાનું છે? હવે આપણે શું જોવાનું છે કે આપણે શું જોવાનું છે કે છાપ કેવી રીતે લેવી. છાપ એટલે શું? કે જે કોઈ પણ પાંદડું છે એની છે એ આપણે કેવી રીતે છાપવું એ જોવાનું છે. શું કેવી રીતે કરવાનું છાપ કરવા માટે? અહીંયા જોઈએ તો એક કાગળ અને મીણિયા રંગ અથવા પેન્સિલ કલર લો. એટલે કે એક કાગળ ઉપર મીણિયા કલર, એટલે મીણિયા કલર જે આપણે ચિત્ર પૂર્યા એમાં જે કલર હતા તેને આ મીણિયા કલર કહેવામાં આવે છે. જોઈએ તો હું તમને બધાને બતાવું કે
आ कलर छे तेने मीणिया कलर कहेवामां आवे छे। विद्यार्थी मित्रों ध्यान थी जोजो, आ कलर ने मीणिया कलर कहेवामां आवे छे। પછી પેન્સિલ કલર છે એ આવી પેન્સિલ આકારના જ આવા પેન્સિલ જેવા જ હોય છે, પરંતુ જે આ પેન્સિલની અણી કાળા રંગની છે તેની જગ્યાએ વિવિધ રંગના કલરની જોવા મળે છે, જેવી કે લાલ, પછી ગુલાબી, એવી એવા કલર લેવાના છે। પછી પાંદડાને ટેબલ પર અથવા જમીન પર મૂકો, એટલે કે આપણી પાસે જે પાંદડું હોય જેવા આકારનું તેને ટેબલ ઉપર કે જમીન ઉપર મૂકવાનું, પણ એવી રીતે મૂકો કે તેની નસો ઉપર તરફ રહે, એટલે કે વર્ણ છે એ જો આવા આકારનું હોય તો એવી રીતે મૂકવાનું કે જે તેની આ જે ટોચ છે નસ જેવી એ ઉપર તરફ રહે। પછી પાંદડા પર કાગળ મૂકવાનો, પછી જે પાંદડું આપણે ટેબલ પર મૂક્યો એવી રીતે એના ઉપર કાગળ મૂકવાનો, મીણિયા રંગ અથવા પેન્સિલ કલર આ કાગળ ઉપર ધીરેથી ઘસો, એટલે કાગળ ઉપર મીણિયા રંગ અથવા જે પેન્સિલ છે કલર એ ઘસવાના છે, કાગળ કે પાંદડું ઘસી ન જાય તેનું ધ્યાન રાખો। એટલે કે કાગળ આપણે પેન્સિલ કલર અથવા તો મીણિયા કલરની મદદથી જે કાગળને ઘસીએ તો છીએ, પણ તે ધ્યાન રાખવાનું કે પાંદડું અથવા જે કાગળ આપણે લીધો હોય એ તૂટી ના જાય। પછી અહીંયા શું કરવાનું છે, આ જ રીતે વૃક્ષ, હવે આ તો આપણે કાગળની જે છે એ છાપણી કરી, કેવી રીતે જે એક પાંદડું લીધું એને કાગળ લીધું એના ઉપર મીણિયા અથવા તો પેન્સિલ કલર છે એ મદદથી છે એને કાગળને ટેબલ અથવા જમીન પર પાનને કાગળ અથવા જમીન પર મૂકી તેના ઉપર છે એ કાગળ રાખીને તેની મદદથી ઘસ્યું, એટલે કે આપણે છે એ આવું પાંદડું લીધું હોય તો આવા પ્રકારની છે એ છાપ જોવા મળે છે, જે આપણે આગળના લેક્ચરમાં આ પણ કરવાનું છે। આપણે આગળના જે લેક્ચર આવશે તેમાં છે એ આ છાપનું છાપ કેવી રીતે બનશે એ આપણે જોઈશું। પછી એવી જ રીતે આપણે આ જ રીતે વૃક્ષના થડની છાપ લો, એટલે કે આવી જ રીતે આપણે વૃક્ષના થડની છાપ લેવાની છે, કાગળના વૃક્ષ થડ ઉપર મૂકો અને મીણિયા રંગ અથવા પેન્સિલ કલર તેના પર ઘસો, આવી જ રીતે કરવાનું। પહેલાં પાંદડું હતું, હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વૃક્ષ લેવાનું છે, વૃક્ષનું થડ હોય તેના ઉપર આપણે કાગળ મૂકી અને પેન્સિલ અથવા તો મીણિયા કલરની મદદથી આપણે ઘસવાનું છે, તેથી જે થડની છાપ છે તેમાં કાગળમાં આવી જશે। પછી શું છે, બીજાએ બનાવેલી છાપ જુઓ, શું જુદા જુદા વૃક્ષની છાપ સમાન છે, ક્યાં પાંદડાની છાપ સારી છે, ક્યાં વૃક્ષના થડની છાપ લેવામાં તફલીક પડી, આવું કેમ થયું, શું કહે છે વિદ્યાર્થી મિત્રો? આપણે એ જોવાનું છે કે અહીંયા છે એક છોકરી છે એ જે કાગળ આ છે અને તેના થડ છે તેની છાપ લે છે મીણિયા કલરની મદદથી। અહીંયા આપણે કીધું કે શું આપણે છાપ લીધી પર્ણ અથવા તો થડની, બધા પર્ણ અથવા વૃક્ષોની જે છાપ છે એ સમાન છે, તો કે ના, બધા પર્ણો અથવા જે વૃક્ષ છે થડ છે એની છાપ સમાન હોતી નથી, કારણ કે છે એ કોક થડ છે એ ખૂબ જાડા હોય છે, કોક છે એની ચામડી ઉખડેલી હોય છે અને પર્ણો પણ છે એ જુદા જુદા આકારના હોય છે, તે માટે છે એ બધી છાપ સરખી હોતી નથી। કોક પાંદડાની છાપ છે એ સારી હોય છે, થડની છાપ છે એ સારી હોય છે અને કોક પાંદડા અને થડની છાપ છે એ સારી હોતી નથી, જે એ કોક આપણે જે આ પાંદડું દેખાય છે અહીંયા ચિત્રમાં અને આ થડ છે એની છાપ સારી રીતે લઈ શકીએ છીએ, જ્યારે કેટલા વૃક્ષ અથવા પર્ણની છાપ સારી રીતે લઈ શકાતું નથી। આ જે છાપ અહીંયા આપણે બતાવી છે એવી રીતે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાંદડા અથવા તો થડની જે પ્રવૃત્તિમાં છે એ કરીશું। અહીંયા શું છે, બધા જ વૃક્ષની છાલ સરખી હોય તો શું થાય, અહીંયા શું કહે છે, બધા જ વૃક્ષની છાલ સરખી હોય તો શું થાય, એવું બને જ નહીં, કેમ કે બધા વૃક્ષની છાલ છે એ સરખી હોતી જ નથી, જો સરખી હોય તો વૃક્ષ છે એક જ પ્રકારનું હોય હોય ને વિદ્યાર્થી મિત્રો? આપણે ખબર છે લીમડો, પીપળો, પછી ગુણમોહર જેવા બધા વૃક્ષો છે એક પ્રકારના તો હોતા જ નથી, એમની છાલ પણ જુદી જુદી હોય છે, કોક છે કોકના વૃક્ષની છાલ છે એ જાડી હોય છે, કોકની પાતળી હોય છે, એટલે કે સમાન હોય તો બધા વૃક્ષો છે એક પ્રકારના જ હોય। પછી શું છે, ક્યાં વૃક્ષની છાલની છાપ પાડી શકાય નહીં, એટલે ક્યાં વૃક્ષની છાલની છાપ પાડી શકાય નહીં, શા માટે કે આપણે કહીએ છીએ ક્યાં વૃક્ષની છાલ પાડી શકાય નહીં, તો કે જેવા વૃક્ષ છે એના થડ બહુ જાડા છે અને તેમના અણીદાર જે
અથવા તો અણીદાર થડ હોય છે કે તેમાં છે એ કાગળ મૂકીએ અને ઘસીએ તો એ છે એ તૂટી જાય છે, એટલે તેવા થડની છાલ છે આ છાપ છે એ પાડી શકાતી નથી, કારણ કે એમના થડ જાડા છે અને બહુ અણીવાળા છે. હવે આપણે આગળ શું જોવાનું છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક સરસ મજાનું ચિત્ર દેખાય છે, તેમાં શું કરવાનું છે? ચિત્ર જુઓ અને ચિત્રમાં કઈ કઈ વસ્તુઓ પર ફૂલો અને પર્ણની ભાત દેખાય છે તેના નામ આપણે લખવાના છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા છે આપણે એક સરસ મજાનું ચિત્ર દેખાય છે, તેમાં શું કરવાનું છે કે આ ચિત્રમાં કઈ કઈ વસ્તુ ઉપર આપણે ફૂલોનું અથવા તો પર્ણનું ચિત્ર દેખાય છે તે આપણે અહીંયા લખવાનું છે. તો આપણે અહીંયા કઈ બધી જગ્યા ઉપર જોઈએ તો અહીંયા છે એ આપણે એક ઓશિકું દેખાય છે, ઓશિકા ઉપર આપણે પર્ણની છે અથવા તો ફૂલોની છે એ ભાત જોવા મળે છે. તો આપણે અહીંયા શું લખીશું? એક પહેલું તો ઓશિકા ઉપર જોવા મળે છે ઓશિકું. પછી અહીંયા એક આપણે ફોટો દેખાય છે, ત્યાં પણ આપણે ફૂલની છે એ ભાત જોવા મળે છે. તો આપણે અહીંયા શું લખીશું કે ફોટામાં પણ આપણે જોવા મળે છે ફોટો. પછી અહીંયા છે એ આપણે પડ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે પડદો છે અહીંયા, જેમાં આપણે વિવિધ પ્રકારના ફૂલ અથવા તો પર્ણની રચના દેખાય છે, એટલે આપણે અહીંયા લખીશું એક તો પડદો. અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ છોકરી છે એ છે એ આ પલંગ ઉપર બેસી અને વાંચે છે, વાંચે છે એટલે તેની જો આ બુક પકડી છે એમાં પણ છે એ ફૂલોના ચિત્ર દોરેલા છે, એટલે આપણે શું લખીશું અહીંયા કે પાઠ્યપુસ્તક અથવા તો ચોપડી, અહીંયા લખીશું આપણે પાઠ્ય પુસ્તક અથવા તો બુક. પછી ક્યાં જોયું દેખાય છે વિદ્યાર્થી મિત્રો ફૂલ અથવા તો પાંદડાની રચના? ગોતો હાલો. હં, આપણે અહીંયા શું દેખાય છે? રજાઈ. રજાઈ ઉપર પણ પાંદડા અને આ ફૂલોની રચના આપણે જોઈ શકીએ છીએ. તો આપણે અહીંયા શું લખીશું? રજાઈ. પછી હવે આપણે ક્યાં દેખાય છે વિદ્યાર્થી મિત્રો? હં, આજે પલંગ અથવા તો જે સોફા છે તેના ઉપર આ આપણે જે પાથરેલ છે ઓછાળ તેમાં પણ આપણે પાંદડાની રચના જોવા મળે છે. તો આપણે અહીંયા શું લખીશું? ઓછાડ. થઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો, આજે જે કરાયું એ તમારે તમારી બુકમાં કરવાનું રહેશે. આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે કરવાનું છે કે છાપ કરવાની છે અને એક તો વિવિધ પાંદડાઓ છે એ પછી આપણે આકારો બનાવીને જોઈશું. આ બધું તમે આ તમારી નોટબુકમાં અથવા તો જે બુક લઈ લીધી હોય પાઠ્યપુસ્તક તો તેમાં મેં કરાયું એ લખી લેજો. અસ્તુ.